અલા ભાઈ કેમ ઊંઘ બગાડે છે? તને કીધું ને અડધી રાત્રિ થઈ, કેમ સમજતો નથી? આ રોંગ નંબર છે, ચાલ ફોન મૂક. અલા ભાઈ તને કીધું આ રોંગ નંબર છે. રોંગ નંબર ખબર છે અલ્યા, રોંગ નંબર છે એટલે જ તો તને ફોન કર્યો છે. રોંગ નંબર હતો એટલે જ તે મારો ફોન રિસીવ કર્યો ને. મારો રોંગ નંબર જોડે તો વાત કરવી છે. એટલે તારે મારી સાથે શું વાત કરવી છે? તું કોણ? મને તો ઓળખતો. હું કાળિયો. કોણ કાળિયો? હું કોઈ કાળિયો પણ એને તો ઓળખતો. પેલા ગબ્બર વાળો કાળિયો. પણ એવું નથી હો. હા એવું નથી. એટલે એ કાળિયા વાળા તને અડધી રાત્રિ થઈ અને આ ગબ્બર વાળો કાળિયો સૂજે છે? એમાં એવું થયું કે ઊંઘ આવતી નહોતી અને થોડું વિચાર્યું કે મન થોડું હળવું કરી લઈએ અને મનની ભડાશ નીકાળીએ. તારા મનની ભડાશ નીકળવા મને ફોન કર્યો? બોલ બોલ શું નીકળે તારા મનની ભડાશ? આમ પણ જો ઘરવાળી છોડીને જતી રહી છે અને ગર્લફ્રેન્ડ પણ જતી રહી છે, તો મેં વિચાર્યું થોડું મન હળવું કરી લઈએ. તો સાંભળ, હું જયારે સ્કૂલમાં ભણતો ને ત્યારે મારી ટીચર 20 વર્ષની હતી. ત્યાં સુધી પણ એને બાળક નહોતું અને 21 વર્ષે એમના મેરેજ થયા. તો 21માં વર્ષે લગ્ન થયા અને તરત જ એક બાળકની માં બની ગઈ. એ હટેલા, ચલ ફોન મૂક, દિમાગ મત ખરાબ કર. અને 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 સાંભળ સાંભળ, હજી બીજું પણ છે. મારી બાજુમાં પેલા જમનાદાસ. કોણ જમનાદાસ? તું ઓળખે જ છો જમનાદાસ ને? ઓળખતો નહીં. સાવ ઉભા જેવો છે. અરે કાળિયા, તારી તો જમનાદાસ ને નથી ઓળખતો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કામ છે તારું તો. હાવ સાવ નકામો છે. હા હા, તારી માટે પાણી ભરવા જ જાઉં છું. આગળ બોલ આગળ. સાંભળ, પેલા જમનાદાસ છે ને, હા તો એમને બાજુમાં રહેતી 70 વર્ષની કડવી માસી, એની સાથે એ ભાગી ગયા. અને એની ઘરવાળે એની બાજુમાં રહેતા કરશન કાકા ભાગી ગયે. તો અને સાંભળ સાંભળ, હજી બીજું પણ છે સાંભળ ને. હા ફટાફટ કહી દે તું મારી ઊંઘ બગાડમાં. મારી પાસે કેટલા દિવસથી એક 5 નોટ પડી છે. સાવ કોઈ લેતું નથી. તને ખબર છે કોઈ લે છે 5 નોટ? અરે ડોબા, એવું કઈ પૂછવાનું હોય? બાબા દાદાની કેબિન પર જા એટલે લઈ લેશે. બોલ હવે કઈ પૂછવાનું છે? અને બીજું પણ છે સાંભળ ને, 1 પછી હું પાછા મેરેજ કરું છું, તો કોઈ શેરવાની વાળો ખરો? સારી શેરવાની ભાડે આપે એવો કોઈ? એલા તું તો સાવ ડોબા જેવો જ રહ્યો. આપણા વિસ્તારમાં ABC સર્કલ પાસે સરથાણા જગાત નાકામાં વિજયભાઈ ધામેલિયાની મેઇન વેર શેરવાની હાઉસ છે, ત્યાં જતો રહેજે. બધી જ પ્રકારની તને શેરવાની ડિઝાઇન મળી જશે. અને હા, તારા લગ્નમાં મને નહીં બોલાવતો. બોલ હવે કંઈ પૂછવાનું છે કે પછી? પૂછવાનું તો કંઈ છે નહીં, પણ તને એક સારા સમાચાર આપવા છે. હા બોલ ગાળિયા. હા, આજે 2 મારે ઘરે ભેંસ વિહાણ એને પાડી આવી. હા, અને એને દવાખાને પણ લઈ ન જવી પડી, ઘરે જ એની ડિલિવરી થઈ ગઈ. બંને એકદમ તંદુરસ્ત છે. હા, તારે બળી ખાવી છે? બોલ હવે કઈ પૂછવાનું કે પછી? પછી વળી બીજાની ઘરની પંચાયત સાંભળવાની બહુ મજા આવે છે. અડધી રાત્રે ફોન ઉપર. ચાલ ફોન મૂક હવે, બિલ મારે બહુ આવે છે અને ઊંઘ પણ મને બહુ આવે છે હવે. હાલ મૂક. એ હટેલા કાળિયા, ફોન તે મને કર્યો છે, અડધી રાતે તે મારી ઊંઘ બગાડી છે અને ઉપરથી તું મને ફોન રાખવાનું કહે છે? તને ખબર નથી હું કોણ છું? ગબ્બર બનીને તને કાળિયા ઉડાવી દઈશ.